જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલશો તો જલ્દી જલ્દી લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં તો આ ખાલી બાપુના દર્શન માટે આવેલો હમણાં રાધિકાબેન મને પૂછતા હતા કે ગુરુભાયુર દર્શન કરી રહ્યા ધોતી જોઈને મેં આયુ કા દર્શન માટે ગયા હશે એટલે પહેરી હશે એટલે મેં એમને હસતા હસતા કીધું કે ભાઈ ગુરુ અમારે આ વાયર છે એટલે હું તો એ દર્શન કરવા આવ્યો હતો હવે થઈ ગયા દર્શન ને બાપુએ ભાવ પ્રગટ કર્યો એટલે કંઈક વાત કરવાની વાત મોકો આવ્યો આપ બધાની સામે અને આ બીજું તો કંઈ કારણ નથી હું આવ્યો તો એકચ્યુઅલી એક કાર્યક્રમમાં ત્યારે બાપુ મને ખબર ન હતી એ કાર્યક્રમ નક્કી થયો સુરતનો એક શિંગાળાના પરિવાર છે અને આમ રસપડે એવી વાત એટલે કહું છું એના માટે આવ્યો તો એટલે નામ નથી લેતો પણ સારું કમાય છે સારો ધંધો ચાલે છે બાપુજી ગુજરી ગયા છે ને બા છે બા એ બધાને સરખી રીતે રાખે છે અને એમ માને છે કે હવે છોકરાને છોકરાઓ જીન્સ પહેરેને આઈસ્ક્રીમ ખાય એમાં આપણે કંઈ ટકોરવા ન હોય તો એ બાને લઈને એણે સંકલ્પ કર્યો છે કે આખું વર્ષ પ્રવાસ કરવો શ્રવણની જેમ જરા આધુનિક પ્રવાસ પણ બાને લઈને છોકરા કે ધંધો હવે બીજા સાંભળશે હવે આપણે એમ કે બાને મજા કરાવીએ કારણ કે કોઈ સાઠ વર્ષ થયા પછી ઘરના બાન પૂજતું નથી તમારે શું કરવું છે એને જે ફ્રેમ હોય ને એમ જ ગોઠવી દેતા હોય બધા માતાઓ કે તમે દર્શન કરવા ને આમ કરો ને પાણીપુરી ખાવી હોય ખાવાય ન બે ચાર જણા હાય પાડી જો બધા એટલે એમણે એક કાર્યક્રમ નક્કી કરેલો કે આપણે આ બા પ્રવાસ જ્યાં જાય ને આ જન્મ દિવસ ઉજવવાનો એક દિવસ ઉજવવાનો એમ નહીં જે વિસ્તારમાં જાય વિસ્તારમાં એક જન્મ દિવસ ઉજવવાનો એમાં મને એમણે વાત કરી આપણા પહેલાં સૌજીભાઈ રફાળા ગામવાળા તો એમણે થ્રુ વાત કરી મેં કીધું આ સારો પ્રકલ્પ છે હું મારી બાંધ ફેરવી ન હોય મારી ઈચ્છા હતી તો મેં કીધું તમે તમારા બાંધ ફેરવો હું હું જોડાઈશ એટલે એ પ્રવાસ નક્કી થયો ત્યારે મને ખબર નહીં ગુરુવાયુરની કથા છે તો એ મુનાર ઠેકડી અને કોવલમમાં એ કાર્યક્રમો હતા હું એમાં આવ્યો ને પછી કથાનો તો ખ્યાલ આવ્યો એ બધું ટિકિટો થઈ ગયા પછી એટલે મેં નક્કી કર્યું સુભાષભાઈને વાત કરી એટલે સુભાષભાઈ કે હું તો જવાનો છું મેં કીધું હું તમારી પાછળ પાછળ પહોંચી જઈશ છેલ્લો દિવસ આટલો જ ભાવ હતો ખાલી એમાં પદ્મનાભ સ્વામીના દર્શન કરવાનો મોકો મળ્યો એટલે ખબર પડી કે ભાઈ આ પહેરવાનું હોય એટલે આ આઈથી લીધું અને આ પહેરીને ગયા અને મને ત્યારે એવો અહેસાસ થયો કે ભાઈ આમાં નિયમ છે તમને ખબર હશે કે ખુલ્લા ડીલે જવાનું ઉપરનું કંઈ વસ્ત્ર નહીં પહેરવાનું આવું એક અંગ વસ્ત્ર હોય એને બાદ કરતા એટલે કદાચ એવું હશે ઓલું નંદિની શિવની આપણે કથા નથી સાંભળતા એક વાર નાઈન ત્રણ વાર ખાય એટલું ત્રણ વાર નાઈને એકવાર ખાઈનું ઊંધું થઈ ગયું એમ ઈશ્વરે એવી આજ્ઞા કરી હશે કે મારી પાસે ખુલ્લા દિલે આવવાનું પછી ખુલ્લું દિલ બંધ હોય પણ દિલ ખુલ્લું રાખો તો વાંધો નહીં એમ કરી બધા પહોંચવા ભાઈ પણ મજા આવી આનો આનંદ લીધો આપણે તો આ દુનિયામાં કેવા કેવા રંગો વિખેરેલા છે અને ભારત તો એક એવો દેશ છે આખી પૃથ્વી ઉપર જેટલા રંગો ઈશ્વરે પરમાત્માએ વિખેર્યા છે ને એ બધા જ રંગોની એક એક ચપટી લઈને એને ભારત બનાવ્યું છે તમે આમ કેરળમાં પસાર થાવ એમ લાગે કે આ હરિયાળી જ છે આખું જગત હરિયાળું છે તમે કૈલાસ માનસરોવર હિમાલય બાજુ જાઓ તમને એમ લાગે કે આખું હિમ ધવલ શ્વેત જગત છે આ પૃથ્વી તમે હમણાં રાજસ્થાનની આપણે કેવી સરસ કંઠ સાંભળતા હતા ત્યાં જાઓ તો તમને સોનેરી રેતીઓ અને કિલ્લાઓ એનું જગત તમને જોવા મળે એટલે બધા જ પ્રકારના રંગો બધા ફળો બધા જ પ્રકારના સ્વાદ બધા જ પ્રકારનું સંગીત બધા જ પ્રકારના સુર અને બધાનું મેં કીધું એમ પરમાત્માએ મૂળ તો આખી પૃથ્વી બનાવી પણ આખી પૃથ્વી બનાવવાની જે સામગ્રી છે ને એની મેં કીધું એમ ખોબો ચપટી ભરી ભરીને એક ભારત બનાવ્યું કે પૃથ્વીમાં જગતમાં જે કાંઈ છે એ બધું અહીં થોડુંક થોડુંક તો મળવું જોઈએ એટલે હું પ્રવાસ કરું ત્યારે મને આનંદ થાય કે એ એ વિસ્તારના વસ્ત્રો એ વિસ્તારની વાત અને બાપુ મને સૌથી વધારે મજા એ આવી હવે હું બીજાને હું કીધા કરીશ આ પ્રવાસમાં કે આપણા ગુજરાતીઓએ સૌથી વધારે યાદ રાખવા જેવું આ તો બધા ગુજરાતીઓ રહી છે આપણે બેને જે નૃત્ય કર્યું એ પરિવાર પણ અહીં હમણાં બે ત્રણ પરિવારો જે બાપુ પાસેથી આવી ગયા આશીર્વાદ લેવા તો આપણે શીખવાનું એ છે કે સારું અંગ્રેજી બોલવાને સાંભળવા માટે માતૃભાષા છોડી દેવાની જરૂર નથી આ બધા સારું જ અંગ્રેજી બોલે છે અંગ્રેજી જ સાંભળે છે મોટાભાગના તો હિન્દીએ એ પૂરું સમજી નથી શકતા સાંભળી નથી શકતા પણ છતાં એમની માતૃભાષા એ ગુમાવતા નથી એમનું કેળના પત્તા ઉપર હાથેથી ખાવાનું હોય તો એમાં એ સમાધાન કરતા નથી ગરમ પાણી પીવાનું હોય તો એમાં સમાધાન નથી કરતા આ પહેરવાનું હોય તો એમાં સમાધાન નથી કરતા એટલે આપણી અસ્મિતા બાપુ તો જે જાળવી રહ્યા છે એ જ હું જોઉં છું બાપુ શું કરે છે હું કેટલી વખતથી આ બધું જોતો હું દરેક વખતે મને અંદરથી ભાવ આવ્યો હું હમણાં મનોજભાઈ ને હિતોભાઈ બહિતાબાઈ બધા ભેગા હતા ગાડીમાં તું કેતો તો કે ઘણી વખત બાપુની સામે હું બોલું ને પછી મને યાદ નથી હોતું કે શું બોલી ગયો કારણ કે અંદરથી કંઈક ભાવ ઉપટે હું બોલતો તો હું અત્યારે જ વિચારતો હતો ગુરુવાયુર એટલે આમ તો કૃષ્ણના દર્શન માટે આપણે આવ્યા અને એ રામકથા બાપુ રામ પહેલા આપણા આર્ય અને દ્રવિડ ને બધી સંસ્કૃતિઓની વાત થાય પહેલા આર્ય રાજકુમાર કે જેમણે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો આ એંગલથી તો આપણે રામને જોયા નથી આર્ય રાજકુમારો જેટલા થયા આર્ય રાજાઓ જેટલા થયા એક ઋષિ અગત્યે દક્ષિણ ભારતની અંદર આવીને આ સંસ્કૃતિઓનો સંગમ કરવાની કોશિશ કરી વિંધ્યાચળને કહી દીધું કે ભાઈ હું યુઆર સ્ટોપિંગ ઓવર હિયર તારે હજી ગ્રો નથી થવાનું હોય આનાથી વધારે અને એમ કરીને અગત્ય આવી ગયા એ પહેલો સંગમ થયો આમ જુઓ તો વેદકાળમાં અને એના પછી જે સંગમ થયો બે સંસ્કૃતિઓનો એ રામને કારણે થયો રામે દક્ષિણ ભારત નો ત્યારે ઉત્તર ભારતના કોઈ રાજાઓ કે રાજકુમારો દક્ષિણ ભારત સુધી નહોતા ગીતાના સાતમા અધ્યાયમાં કૃષ્ણએ એક વાત બહુ સરસ કરી છે કે હું મણિસૂત્ર છું દોરો મણિસૂત્ર હીરા હોય ડાયમંડ હોય ડાયમંડ નેકલેસ આપણે પહેરીએ તો ડાયમંડ જડવા કેમાં એનો એનો પાતલો દોરો બનાવવો પડે એ પોતપોતાની ક્ષમતા મુજબ કોઈ દોરો જ લે રીતસરનો કોઈ રેશમી મખમલી દોરી લે કોઈ વળી ચાંદીનો તાર લે કોઈ સોનાનો તાર લે પણ અલગ અલગ હીરાને મોતીને પરોવવા પડે મણીને પરોવવું પડે સૂત્ર મણીને દેખાય તમારે ઝગમગતા બધા પરોવાયેલા મણી દેખાય પણ સૂત્ર દેખાય નહીં સૂત્ર અદ્રશ્ય રહે પણ સૂત્રના આધારે બધા મણીઓનો જળહાળ છે એ ટકેલો હોય અને એ સૂત્ર કૃષ્ણ જયારે મણિસૂત્ર કે ત્યારે મારે ઊંડા ઉતરવું પડે એટલે હું બાપુ એ વિચારે ચડ્યો કે સૂત્ર જો કડક હોય ને બહુ તો તો મણીઓ તૂટી જાય કારણ કે જે કડક વસ્તુ હોય તો આપણે હાથ અંડા ભાંગી જાય પાપડ હાથ અંડા ભાંગી જાય રોટલી નો ભાંગે બહુ સીધી સાધી વાત છે રોજિંદી વાત છે કાંઈ એવું નથી કે એના માટે આપણે વેદ ઉપનિષદની બહુ અઘરી અઘરી વાતો કરવી પડે તો સૂત્ર જે છે એને ફ્લેક્સિબલ રહેવું પડે લવચિક રહેવું પડે પોતાનો આકાર ગુમાવવાની તૈયારી જળ જેવા રહેવું પડે પાણી જેવા રહેવું પડે કે હું રંગ સ્વાદ આકાર બધાનો પણ મારું અસ્તિત્વ ગુમાવીશ નહીં આ મણી મણિસૂત્ર છે આખી ભારતીય સંસ્કૃતિના તમામ ભેગા કરી કરી અલગ 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 દેશ દુનિયાની અંદર ફરી ફરી અને એ મણીનો જળકાટ બતાવે પોતે તો સૂત્રની જેમ અંદર રહી જાય પણ એ મણિસૂત્ર છે તો આ બધો જગમગાટ આપણે આપણા બધા ફ્લાવર્સ બધા જે આનંદ કરીએ છીએ કારણ કે ગુરુવાયુર કૃષ્ણ એટલે મને કૃષ્ણ પદ્મનાભ સ્વામીના દર્શન કરી આવ્યું જોઈએ તો કેવી નવરા હાથે શિલ્પીએ ઘડી હશે એવી સરસ મજાની સંસ્કૃતિને એની અંદર આ વાત નીકળી એટલે મને યાદ આવ્યું કે આ બહુ અગત્યનો મને ભાવ એવો લાગ્યો મુશ્કેલી એ છે કે આપણે આ પારખી નથી શકતા મણિઓને જોઈને પ્રભાવિત થઈ જનારા લોકો સૂત્રની કદર નથી કરી શકતા આ મારું નિરીક્ષણ છે હું બાપુને હમણાં વચ્ચે મળ્યો તો એક મુલાકાત માટે અને મૂળ તો મહુવાની કથામાં પહોંચવાનું હતું જો વિચાર કરો દિહતીના કેવા ખેલ હોય છે ગુરુવહેરમાં પહોંચી ગયો હું કથાની અંદર મહુવા મારા ઘરથી દોઢસો કિલોમીટર દૂર થાય આમ જોવો તો માન ત્યાં હું પહોંચી ન શક્યો તો બાપુને મળવા ગયો હતો તો પછી ત્યાં વાત નીકળી મેં કીધું મેં કીધું આ કેમ્બ્રિજની કથા વખતે અંગ્રેજી જોક જોયો હતો ત્યાં ફરતા ફરતા મારા પાવનભાઈ નીરાબેન ને રમેશબેન બધા વ્યવસ્થા કરી કાંઈ આવ્યા છો ફરો તો ફરતા ફરતા તો પતિ પત્ની વર્ષની એનિવર્સરી હતી અને એનિવર્સરી હસબન્ડ વાઇફ બેઠા હતા તો એમાં પતિએ પછી બધું ખાઈ પીને બધા બેઠા હતા ને એમ એમ કીધું કે ભાઈ પાંત્રીસ વર્ષમાં તે મારી ભૂલો જ કાઢવા સિવાય કાંઈ કામ નથી કર્યું આમ ને આમ સંસારના પાંત્રીસ વર્ષ નીકળી ગયા પણ તું કાંઈ ભૂલો જ કાઢે છે એટલે પત્નીએ કીધું છત્રીસ આ ખાવાનું ને પીવાનું ને એ બધું જવા દ્યો છત્રીસ આ માનવ સ્વભાવ થઈ ગયો છે ભાઈ રહેતા રહેતા કે આ ઉત્સવ મનાવવાનો છે એ એને યાદ નથી રહ્યું આ જલસો કર્યો છે ને પાર્ટી કરી છે અને ખાણીપીણીની વ્યવસ્થા કરી છે એ યાદ નથી રહ્યું પણ આ ભૂલ કાઢવાની વાતમાંય ભૂલ કેમ કાઢવી એ એને યાદ રહી ગયું છે એવા સમાજની વચ્ચે આ ધૂણી ને એ બહુ પરાક્રમનું કામ છે સાહેબ આ પ્રેમ પોતે એક પરાક્રમ છે બાપુ ઘણી વાર પ્રેમ ને સાહસ ની વાત કરતા હોય પ્રેમ પરાક્રમ વગર થાય જ નહીં સાહેબ પ્રેમ તમારામાં પરાક્રમ જન્માવે જે માણસ થાય ને કે આ મારામાં હિંમત નથી કે મારાથી ન થાય એ તમારાથી થઈ જાય હનુમાનજી મે તો એકવાર બાપુની ઉપસ્થિતિ કહેલું કે રામદૂત હનુમાન ની તો આપણે ગીત ગાઈ છીએ પણ આપણે ભૂલી જાય છે આજત જ બાપુ યાદ કરાવતા હતા કથા સાર કહેતા હતા એક સાથે પ્રેમદૂત હનુમાન મેં નહેલબેન સુભાષભાઈ બાજુમાં બેઠા હતા મે કીધું પ્રેમદૂત હનુમાન પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંદી ગઈ અચર જ નહીં તમારો મેસેજ લઈને હું જાઉં છું આપણે ત્યારે તો ના જમાના હતા નહીં ઈકા મનમનજીએ કહ્યું કે ભાઈ હું મારા મારા ભગવાનને હું પ્રેમ કરું છું મારા ભગવાન જેને પ્રેમ કરે છે એને એક સંદેશો પહોંચાડવો છે લિયાવી તો હકુ કે તો માતાજીને સીતા માતાને હાથમાં લઈ આવીને પહોંચાડી દઉં આઈ પાછા પણ સીતાજીએ ના પાડી કે નહીં એમાં પ્રેમનું અપમાન છે એમાં પરાક્રમનું અપમાન છે જે પ્રેમ છે એ પરાક્રમ કરશે મારા પતિ મન શ્રદ્ધા છે કે પરાક્રમ કરીને આવશે એટલે આવી રીતે મારે અહીંથી નથી જતું રહેવું પરાક્રમથી જઈશ એટલે એ જે છે સરસ આજે તો આપ બાપુ જયંતને યાદ કરતા હતા વાલ્મિકી રામાયણમાં તો સામો સંદેશો જે છે આપ તો દાતા છો વાલ્મિકી રામાયણમાં પછી તો હનુમાનજી સીતાજીને એમ કહે છે કે હું તમને જ મળી આવ્યો એ મારે પ્રભુને કહેવું કેવી રીતે મારે રામને કેવું કેવી રીતે કહું તમને મળીને આવ્યો એમણે તો વીટી આપી હતી મેં તમને આપી તમે ઓળખી ગયા હવે તમે શું આપશો મને આભૂષણ તો જટાયું એ પેલું યુદ્ધ કર્યું ત્યારે એક પછી એક સીતાજીએ રાખી દીધા હતા નીચે એટલે આભૂષણો તો સીતાજી પાસે હતા નહીં ત્યારે તો આભૂષણ તો આપી શકે એમ નહોતા હતા આ જયંતવાળો જે પ્રસંગ કીધો ને આજે બાપુએ વાલ્મિકીજીએ તો એ વાત લખી છે કે પ્રસંગ છે બે પતિ પત્નીને જ ખબર હોય એવું રહસ્ય એવો પ્રેમ એવો રોમાન્સ એવો 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 એક લાગણીનો સંવેદનાનો સરસ મજાનું પુષ્પ બે વચ્ચે ખીલેલું એ સીતાજીએ ભરોસો રાખીને હનુમાનજીને પોતાના પુત્રવત ગણીને કીધું કે આ એક અમારા વચ્ચેની ક્ષણ છે ને એ બીજા કોઈને ખબર નથી અને એ તમે મારા ભગવાનને જઈને કહેશો ને એટલે એ સમજી જશે કે તમે કોને મળીને આવ્યા કારણ કે માયાવી સીતાઓને આ ખબર ન હોય રાવણની તો માયાઓ હતી ને બધી માયાવીઓને રૂપ અને સૌંદર્યની નકલ થઈ શકે સાહેબ માયાવીઓ પ્રેમની નકલ ન કરી શકે રૂપની નકલ ને પ્રેમની નકલ વચ્ચે ફરક છે એટલે એ સરસ મજાની વાત બાપુને સાંભળતા સાંભળતા જ આ બધા ઘોડાપુર આવતા હતા એમને વિચારોના કે ભાઈ આ કેવી કેવી સરસ મજાની વાત આ કેવું કનેક્શન આપણા દક્ષિણ ભારતમાં આવીએ અને ઘણું બધું આપણે અમુક સંગીત જુદું પડી જાય અમુક આખી સ્વાદ જુદો પડી જાય એટલે એમણે મેં કીધું એમ મજબૂત રીતે સાચવીને રાખ્યું છે આપણે એની કદર કરવી પડે અને એ સાચવણી સાથે આપણો જે એક આખો સાંસ્કૃતિક સંગમ થયો ભારતની અંદર બાપુ આ કરી રહ્યા છે બાપુ સ્થાવર આપણે કહીએ ને એક સ્થાવર મિલકત હોય એક જંગમ મિલકત હોય હું એમ કહું છું કે અમારી સંગમ મિલકત છે જંગમ હરે ફરે એ હરતું ફરતું હોય જંગમ ખીસામ રૂપિયા પડ્યા હોય જંગમ કહેવાય એટલે ફ્લેક્સિબલ મુવમેન્ટ હવે તો આ જીપે આવી ગયો ને રૂપિયા રાખવાની જરૂર નથી કોર્ટ લઈને સીધું કરી નાખો બરાબર એ જંગમ થયું અને આ મકાન મકાન આપણે બનાવીને રાખ્યા હોય છે તાળું મારીને નીકળવું પડે ને ભેગું ન લઈ જઈ શકીએ ક્યાંય એ સ્થાવર થયું પણ આ મારું સંગમ મિલકત આ મારી સંગમ તીર્થ મિલકત શબ્દ તો હું એટલા માટે વાપરું છું કે આપણા એસેટ છે આપણી મૂડી છે એમણે તો બધું છોડ્યું છે પણ આપણને મળે એના માટે બધું છોડ્યું છે એટલે હું હું મને તો બે કીધું એમ મને દરેક વખતે આપણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવો એક રિવાજ છે પૂજા કરવા માટે

આ આપણી ભારતના વારસાની તમામ કથાઓમાં છે તમે જોજો ઘણી વખત જે લીલા રચાતી હોય ને એમાં આપણને ખબર ન પડે કે જેની મૂર્તિ તમે એક આંખમાં જોઈ નથી શકતા ત્રણ દરવાજા ખોલીને તમારે જોવી પડે છે ને એ એ વ્યક્તિ છે એ તમારા ઘરમાં એક અનાથ બાળકનું રૂપ ધારણ કરીને રમત કરતી હતી ને એ તમને ખબર ન પડે એ ભારતીય ઈશ્વરોની મજા છે ભારતીય સંસ્કૃતિની મજા છે કે હું અફાટ વિશ્વરૂપ ધારણ કરી શકું એ કાનુડો કે જે રણમેદનની વચ્ચે કૃષ્ણ છે જે વિશ્વરૂપ દર્શન એવું બતાવે કે અર્જુને એમ કેવું પડે કે મારી આંખો અજાઈ જાય છે મારાથી સહન નથી થતું આ તેજ તમે મહેરબાની કરીને આ બંધ કરો આને સંકેલી લ્યો ભગવાન એ કૃષ્ણ અને એ કૃષ્ણ કે જેને માટી ખાઈને મોઢવામાં આમ ખોલો ગ્વાલ અને એમાં બ્રહ્માંડ દેખાડી દે માને કાંઈ ભાષણ કરે નહીં કોઈ ગીતા સંભળાવે નહીં કાનુડો જ્યારે પોતાની માના ખોળામાં રમતો હોય ને ત્યારે દરેક માને પોતપોતાના કાનુડામાં ને પોતપોતાની લક્ષ્મી જે ખોળામાં રમતી હોય એમાં બ્રહ્માંડ જ દેખાતા હોય ભારતની આ સંગમ સંસ્કૃતિ છે એટલે ભારતે બધાનો સ્વીકાર કર્યો ભારતે બધા સ્વાદનો સ્વીકાર કર્યો બધા રંગનો સ્વીકાર કર્યો હવે નાસાવાળા ટેલિસ્કોપ લઈ લઈને દૂર 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 જાય છે ને પછી ગોત્યાવે છે કે આકાશગંગામાં આવા કલર છે ને ઓલાસ હબલ ટેલિસ્કોપે આ જોયું ને જેમ્સ વેબ ટેલિસ્કોપે આ જોયું ને એમાં આ રંગ દેખાય છે ને ઓલો રંગ દેખાય છે પણ આ ભારતે પહેલેથી પારખેલું છે કે આ બધા રંગો આપણી અંદર ઉતારવા જોઈએ આપણે રંગોના ઉત્સવ બનાવ્યા આપણે રંગોળી બનાવી આપણે રંગોનો તહેવાર બનાવ્યો આપણે ધૂલેટી બનાવી આપણે દિવાળીના શણગાર બનાવ્યા આ ભારત છે અને આ ભૂમિ આદિ શંકરાચાર્યની ભૂમિમાં આપણે કેરળ એટલે શંકરાચાર્યની ભૂમિને એમાં આ આચાર્ય શંકરની ઉપસ્થિતિમાં આપણે બેઠા હોય ને એવો ભાવ થાય અત્યારે આ કથાની અંદર અહીંથી શરૂ થઈ ભારતીય સંસ્કૃતિનું આખું જ્યાંથી શરૂ થયું એ ધરતી છે સાહેબ આદિશંકરાચાર્યની ભૂક અને બાપુ હમણાં હું એ છાંદોકી મારે તો એક શ્લોક જોવો તો મારા લેખ માટે માટેની છાંદોકી ઉપનિષદના પાના ફેરવતો હતો તો મને આપ તરત યાદ આવ્યા કારણ કે એક જગ્યાએ શરૂઆતના પહેલા જ અધ્યાયમાં મારે ગોતું હતું તો બીજું હતું કે જુદી વસ્તુ જોતો હતો પણ એ શ્લોક મારી નજરે ચગડ્યો ને મેં કીધું આ બાપુને મારે જ્યારે મળું ત્યારે કહેવું પડશે કે દેવતાઓ મૃત્યુથી ડરી ગયા દેવતાઓ મૃત્યુથી ડરી ગયા એવું એક આગળની કથા છે પહેલા અધ્યાયમાં આપણું ઉપનિષદ છે બહુ મહાન ઉપનિષદ ગણાય છે છાંદોગ્ય આપણે ઘણી વખત ઉપનિષદોનો વારસો ભૂલી ગયા વાર્તા આપણને બહુ ગમે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ટેલર્સ બરાબર આ એ તો બધા તમને ખબર જ છે ને દર બીજો માણક આ વકીલ હોય ને કાં ડોક્ટર હોય કાં તમારી અરે દલીલે ચડે કે એમ હોય જ નહીં વકીલાત નામ પૂરું ન કરો એનું ત્યાં લગી તમને છોડે નહીં તમે બંધ કરજો કે હા ભાઈ હશે તમે હાચા તો હાજે પાછો મેસેજ કરે કે એમ નહીં તમે હાચા કહી દીધે એમ નહીં પણ હું તમને જે કહેતો તો એ પૂરું સાંભળો બરાબર કા ડોક્ટર હોય કે આપણે સલાહ જ આપે કે તમારે શું કરવું ડોક્ટરો જેમ સલાહ આપે ને કે તમારે આ ખાવું આ ન ખાવું અહીં જવું આ ન જાવું આમ ઊભા થવું આમ બેસી જાવું એમ સલાહ જ આપતા હોય આપણને આવા દેશની અંદર મૃત્યુની બીક બદન બહુ લાગે ને એટલે વાર્તાકારો જા થઈ ગયા છે આપણે ત્યાં વાર્તાઓ બનાવે ને પોતે જે ન એની તો વાર્તા બહુ બનાવે આ મારું નિરીક્ષણ છે આ કોલેજ કાળમાં પણ એવું થતું કે જે સ્ત્રી એને બહુ ગમતી હોય ને એને ગુલાબો દેવા જાય ને એને રસ ન હોય ને ગુલાબ ન આપે ને પછી એના વિશે કાંટા જેવી વાત બધાને કહીને રાખે કારણ કે એનું ગુલાબ લીધું નથી એટલે એને એનામાં કાંટા દેખાય છે બાકી તો ગુલાબ દેવા પોતે જ ગયા તા ભાઈ લીધું નહીં દેખાવાનું ચાલુ છે દ્રૌપદી નો સ્વયંવર માટે હાજર હતો ને એને તો જોતા મળે એટલે પછી દ્રૌપદી નું અપમાન કરવાનું શરૂ કર્યું ન મળે એનું અપમાન છે એટલે અડધો અડધ તો જે લોકો પોતાનું કામ કરીને ક્યાંક પહોંચ્યા છે ને એને મૂળ પોતે જ્યાં પહોંચવું હતું આ કેમ પહોંચી ગયા એના જ અફસોસ હોય છે લોકોમાં એના વસવસા જ જિંદગી પૂરી થઈ જાય છે આપણા મનોજભાઈ નો તો શેર છે આખો તો મને કદાચ પંક્તિ મુજબ યાદ નહીં રહે પણ એવો શેર છે પંકજભાઈ કે નજુમી આ રૂપાળો રસ્તો તું જે જોવે છે હથેળીમાં એ મૃત્યુ સુધી જવાનો માર્ગ છે નકશામાં આપણે હસ્તરેખામાં કહીએ ને કે આ જીવન રેખા છે પણ ખરેખર તો તમારું મૃત્યુ ક્યાં સુધી થાય છે એનો માર્ગ છે અને આ મોતના ડરથી જે ધર્મ ફેલાણો ને એને કારણે જ આપણે જે સમસ્યાઓ ધાર્મિક ઊભી થઈ હતી એ ઈશ્વરના પ્રેમથી ફેલાયેલો ધર્મ નથી મોતના ડરથી ફેલાયેલો ધર્મ છે એની વચ્ચે બાપુ જે કામ કરી રહ્યા છે એ સત્ય પ્રેમને કરુણા છે કે મારે તમને મરવાથી બીવડાવવા નથી તમને કયા લોકમાં જાશો ને કયું વિમાન આવશે એની ચર્ચામાં હું નથી પડવાનો હું તમને આયા જ જીવતે જીવ છે એ તમારો પરમ પ્રેમથી મોક્ષ થાય એના માટેના પ્રયત્ન કરવા માટે આ ભેખલીન નીકળો છું અને એટલે છાંદોગ્ય ઉપનિષદમાં બાપુ દેવતાઓને મૃત્યુની બીક લાગી અને દેવતાઓ એક જગ્યાએ ભેગા થઈ ગયા અને છંદનું આવરણ રચાણું એટલે છાંદોગ્ય મને મૂળ મને કુતૂહલ હતું હવે બચપણમાં વાંચ્યું હશે ત્યારે ધ્યાન નહીં પડ્યું હોય ફરીથી આ પાના ફર્યા તો અચાનક સામે એ શ્લોક આવી ગયો છંદનું આવરણ પરમાત્માએ પ્રગટ થયા વગર છંદનું આવરણ રચી દીધું અને છંદના આવરણ રચ્યા પછી સ્વરની સાધના કરીને દેવતાઓએ મૃત્યુને જીતી લીધું અમૃત જે મળ્યું દેવતાઓની સ્વરની સાધનામાંથી મળ્યું છંદના આવરણમાંથી મળ્યું વિચાર તો કરો આપણે કયા દેશના સંતાન છીએ આપ બધામાંથી હું ઓળખું છું ઘણા બધાને ઘણા બધા તો પહેલીવારે મળતા હશે દેશ દુનિયામાંથી આવો છો મને ખબર છે કોઈ આફ્રિકામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ અમેરિકામાં કોઈ લંડનમાં હું જાણું છું બધાને તો આપ બધા તમે જ્યારે થાય ત્યારે કોઈનું નુકસાન કર્યા વગર કોઈનું ખરાબ કહ્યા વગર દુનિયા આખીમાં કંઈક ને કંઈક ભગવાને બનાવ્યું છે ભગવાને ભારત બનાવ્યું ભગવાને ઓસ્ટ્રેલિયા એ બનાવ્યું છે હમણાં આપણને અનુભવ થઈ ગયો તો એટલે એટલે હવે એમાં તો આપણે કઈ નકીએ કે ઈશ્વર સૃષ્ટિમાં ઘણા દેશ બનાવ્યા છે એટલે આપણે હરાવીએ જાય પાછા આવીને એવું થાય અને આપણે જ્યાં રહેતા હોય એ પાછા એને તો ડબલ મૂંચવણ થાય છે રહેતા હોય ને કે આપણે કઈ ટીમને ચિયર કરવું પીળા કપડાં કરવું બ્લુ કપડાં કરવું કેમ ભેગું થાય પણ એનો સોલ્યુશન કહું છું તમને કે તમે એમ કહી શકો કે સાહેબ દુનિયામાં બધે જ્યારે ઉપદેશની વાત થતી હતી ને ત્યારે અમારો દેશ છે ને સંગીતની વાત કરતો હતો અમારા દેવતાઓ છંદના શરણે જાતા હતા સાહેબ હવે એ ભગવાનની પૂજા કરીએ છીએ કે જે ભગવાને પોતાનું સૌથી મોટો ઉપદેશ છે ને એ ગાયને સંભળાવ્યો છે બોલીને બોર્ડ ઉપર લખીને માસ્ટરની જેમ નથી દો કે લેસન પાંચ વાર પાકું કરજો અને દસ વાર દાખલો ગણજો એણે ભગવદ્ ગીતા હા સોંગ ઓફ ગોડ ગાઈને કહી દીધું તમને મારે શું કહેવું છે ગીત આ ભારત છે ચોપાઈ એક પણ ધર્મગ્રંથ બાપુ હું વિચાર છાંદો છાંદોકી ઉપનિષદ મૂકીને ભારતનો એક ધર્મગ્રંથ એવો નથી જેને તમે ગાઈ ન શકો બધું છંદોબદ્ધ માનસ હાથમાં લ્યો તો ચોપાઈ છંદોબદ્ધ તમે વિચાર કરો તમામ ઉપનિષદો અને તમામ વેદ છંદોબદ્ધ બધું શ્લોકની અંદર લખાયેલું કોઈપણ શંકરાચાર્યના ભાષ્યો હોય કોઈ સ્તુતિ હોય કોઈ સરસ મજાની સૌંદર્ય લહેરી જેવી માતાજીની સ્તુતિ હોય કોઈ આ દેવી ભાગવત મહિષાસુર મરદીની જે કંઈ હોય બધું છંદની અંદર સાહેબ એટલે આ દેશે એ ચિંતા કરી છે કે તમે તમારી વાત મૂકો એટલું અગત્યનું નથી એ વાત કેવી પ્રિય લાગે એવી રીતે મૂકી શકો કેવી મધુર લાગે એવી રીતે મૂકી શકો તમે સામા માણસને બીજું કાંઈ એ વાતમાંથી ઉપદેશ ન શીખે તો કાંઈ નહીં આનંદ તો ઘેરલીન જશે ને સરસ મજાનો છંદ સાંભળવાનો હું આ બધા મંદિરોમાંથી પસાર થતો હોઉં તો આ સરસ મજાના નાદ બ્રહ્મના જે અવાજો આપણને સંભળાતા હોય એમાંથી ઘણા આપણને સમજાય નહીં કે શું કહે છે પણ એ નાદને કારણે જે આપણી અંદર અસર આવે આપણી આ હૃદયમાં જે વાઇબ્રેશન્સ આવે એને કારણે આપણને એક આનંદની જે ચિદાકાર અનુભૂતિ થાય કે વાહ આ ફેરો સફળ થયો આઈ લગી પસાર છે એ શબ્દ સમજાણો નહીં પણ અંદરથી કંઈક વાઇબ્રેશન કંઈક તાર જળઝળી ગયા સાહેબ તમારે મોરારી બાપુ શું સમજવું હોય ને તો તમારે નાદ બ્રહ્મ સમજવું પડે બાપુના શબ્દો કે બાપુની કથાથી ઉપર બાપુ જે હૃદયના તાર રણઝણાવી દે છે ને એમની આંખથી એ મને અનુભવ છે એટલે હું તમને આ કહું છું જીવતો જાગતો છંદ પેદા કરે છે આપણી અંદર અને એ મૃત્યુનું આવરણ છંદથી તમે બચી શકો છો સરથી તમે બચી શકો છો એ એ મારા મોરારી બાપુ છે એ એ ભાવ છે એ જગત છે હમણાં સરસ મજાની ફિલ્મ આવેલી ગાર્ડિયન ઓફ ગેલેક્સી થ્રી એની થોડીક વાત લંડનમાં બધા મિત્રો સાથે બેઠા હતા ત્યારે કરી હતી પણ એમાં એક વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિક ને પરફેક્ટ જગત બનાવવું છે કે આમાં ભગવાનને ભૂલો બહુ કરી મેં કીધું ને આપણે તો ખામી કાઢવાની વાત આવે ત્યાં તો પહેલા ભગવાનનો વારો ચડી જાય આપણે જ્યાં પહોંચી ન એ બધા ભૂલવાળા જ છે એટલે આપણા નજરે બધાને કેમ ખામીઓ કાઢવી કેમ બધાના દોષ જોવા એ આપણો ફેવરિટ પાસ ટાઈમ છે આપણો મોટો ટાઈમ પાસ છે કે આમાં જેનામાં માક કાઢો ને આપણી જાતને આશ્વાસન દીધા કરો જો આનામાંય પ્રોબ્લેમ છે નાનામાંય પ્રોબ્લેમ છે આનામાંય પ્રોબ્લેમ છે અન્યનું તો એક વાકું આપના અઢાર છે એવું આપણા ગુજરાતી કવિએ કેટલા વર્ષો પહેલા લખી નાખ્યું ત્યારે તો આ ફેસબુક હતું નહીં આ ઇન્સ્ટાગ્રામ હતું નહીં તોય લખી નાખ્યું તો પેલા વિજ્ઞાની એમ થાય છે સાયન્ટિસ્ટ એમ થાય છે કે મારે ભગવાને બહુ ભૂલ કરી ભગવાને આમ 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 આમાં આમ કે કેળું બનાવ્યું ને બનાવી એવું થોડું હાલે છાલ કાઢવાની મહેનત કરવાની છાલ પાછી ક્યાં ફેંકવી જગ્યા ગોતવાની દાડમ બનાવવાની બી બનાવી એવું થોડું હાલે બરાબર આમ સીધે સીધું જ અમને આપી દે હું હુતા બધું એવા કોળિયા ભગવાન કેમ ન બનાવ્યા બરાબર આવી લાંબી માથાકૂટું કોઠું કામ કરી આ વાળ ધોળા હે ના થાય ટાલ હે નહીં પડે માણસો ને બધા પ્રકારે વાંધા જોઈએ છે ને કે ભગવાને વાળ આપ્યા તો પછી હરખા રાખવાતા ને એમ પાછા લઈ કાલે પણ હવે એના હતા ને લઈ લીધા આપણા હોય એમ આપણે એમ માનીએ છીએ કે આપણા છે આખા આખા આપણને લઈ લેશે કોક દી વાળ ક્યાંથી વાત કરો છો તો તો હવે આ પેલા વૈજ્ઞાનિક ને એમ થાય છે કે આ બધામાં પ્રોબ્લેમ છે અને માણસને આંખો આપી હોત તો માણસ ઉડી શકત ને માછલી જેવી આપી હોત તો પાણીની અંદર ધબધબી બોલાવત ને નથી નહીં આપણે બે પગમાં હાલતા હાલતા આપણે આટલું કરી નાખ્યું જગતમાં પ્રદૂષણ તો અંદર દરિયાના તળીએ જઈને આકાશના વાદળાઓમાં જઈને ટ્રાફિક જામ કરી ભેગા થઈ પણ ઓલો બધા પરફેક્ટ દુનિયા બનાવે પછી પરફેક્ટ ન થાય તો એને ફિનિશ કરી નાખે ને એમાં એક રેકુંડ નામનું પાત્ર છે કે રોકેટ એનું પાત્રનું નામ છે રોકેટ અને એને એના પ્રયોગમાં હોય છે ને એ બુદ્ધિશાળી થઈ જાય છે બહુ કથા લાંબી છે હું અત્યારે લંબાવીશ નહીં મને ખબર છે સમય સંધ્યા ટાણા વટી ગયો છે ક્યારનો તો એ રોકેટ નામનો જે મૂળ વૈજ્ઞાનિકનો જ શિષ્ય ગણાય કારણ કે એના પ્રયોગનું પાત્ર હતો પણ એની બુદ્ધિ ખીલી અને આપણા વારસામાં આવી કથાઓ બહુ છે કે હિરણ્ય ત્યાં અચાનક રાક્ષસને ત્યાં અચાનક પ્રહલાદ પેદા થાય નિયમ કે ના આ તમે કરો છો એ બરાબર નથી અને પેલો ચેલેન્જ કરે એ વિજ્ઞાનીને સાઇન્ટિસ્ટને અને પેલો છેલ્લે બહુ ધડબડાટી બોલે પિક્ચરમાં બોલે એવી તમને મજા કરાવે એવી પછી એક ડાયલોગ છે ને બાપુ એ મારે આપના ચરણમાં મૂકો છે પેલો સાયન્ટિસ્ટ જ્યારે ખતમ થાય છે ત્યારે ખતમ થતા પહેલાં એ પહેલાં રોકેટને એમ કે છે કે ભાઈ મારે તો સપનું બહેતર બનાવવાનું હતું તમે મારો ઈરાદો સમજી ન કાં હું તો તમને વધારે સુખી કરવાનો હતો તમારા વાળ ધોળા થાય તમારે કરતલી આવે તમારે મૃત્યુ આવે તમારે અમારી જેમ ફાંદ વધી જાય આ કાંઈ ન થાય એવી દુનિયા મારે બનાવવી હતી અને તમે મને ખલનાયક ગણી લીધો એટલે પેલો જે એની સામે લડનારો આ જે હીરો એટલે હીરો એટલે એક પ્રાણી બતાવ્યું છે એમાં રેકુંડ નામનું માણસો તો હવે બહુ હીરો થઈ શકે એવી પોઝિશનમાં છે નહીં કારણ કે એને તો પોતે જ એટલા યુદ્ધ ઉભા કરી દીધા છે આસપાસ બાપુએ આજે અદ્ભુત વાત કરી અદભુત સુભાષભાઈનો હાથ પકડીને કીધું મેં કીધું આ જુઓ આ જુઓ આ ઇન્ટરનેશનલ લેવલની વાત કરી એક લીટીની અંદર કે યુદ્ધની કથા રમ્ય હોય છે સાહેબ યુદ્ધ રમ્ય નથી હોતા બરાબર કારણ કે એમાં એ એ પણ મરી જાય છે કે જેને યુદ્ધ લડવું નથી હોતું યુદ્ધની કથા રમ્ય યુદ્ધ એટલે ન લાગે આપણને કે જેને લડવું હોય છે તો હામા લડી મરી એમાં વાંધો નથી આપણને પણ જેને લડવું નથી હોતું ને એનો ભોગ એમાં લેવાઈ જતો હોય છે એટલે યુદ્ધ રમ્યા નથી હોતા પેલો છેલ્લે એક વાક્ય એવું કહે છે બાપુ કે તારે આ પરફેક્ટ દુનિયા બનાવવા માટે તે આટલો ત્રાસ કરી નાખો દુનિયામાં છે પકડી પકડીને બધાને મારી નાખ્યા પ્રયોગના સાધન બનાવી નાખ્યા દુનિયામાં આટલો હાહાકાર મચાવી દીધો કે આ પરફેક્ટ નથી આને ખતમ કરો આ પરફેક્ટ નથી આને બાળી નાખો આ પરફેક્ટ નથી આને ઉડાડી દીધો આખા આખા શેર નષ્ટ કરી નાખ્યા પરફેક્શનની તલાશમાં શ્રેષ્ઠતાની તલાશમાં આપણે ઘણી વાર કરી નાખીએ છીએ પોતાનું શરીર પરફેક્ટ દેખાય એના માટે કેટલાક લોકો એટલી સર્જરી કરાવી નાખે શરીર જ ગુમાવી નાખે આ નાના લેવલે તમે હું કરતા હોય પોતાના છોકરાને પરફેક્ટ કેરિયર બને પરફેક્ટ માર્ક આવે એના માટે મા બાપ ઘણી વાર એટલો કાપી નાખે છે કે પછી ફ્રીજમાં મૂકેલી એક આઈટમ થઈ જાય છે બાળક નથી રહેતો ફ્રીજમાં થીજેલી વસ્તુ હોય ને બગડે નહીં આપણે કીએ દૂધ ફ્રીજમાં મૂકી દો બગડે નહીં

એને કદાચ આ દુનિયા જાણી જોઈને પરફેક્ટ નથી રાખી થોડીક બીમારી થોડાક રોગ થોડાક દુઃખ થોડાક અભાવ થોડીક મુશ્કેલીઓ થોડીક ચેલેન્જ થોડુંક ધાયરું ન થાય એવા પ્રવાસો પેન્સિલથી થી પ્રવાસો કથા લખવી પડે કારણ કે ગમે ત્યારે રબર લઈન છેકવી પડે જીવનનો પ્રવાસ એવો છે એ એટલા માટે આવું બનાવ્યું છે કદાચ જગત કે ઈશ્વર તમને એમ આદેશ આપે છે ઈશ્વર તમને એક સંદેશ આપે છે પ્રેમ કે જે તમને પરફેક્ટ નથી લાગતું ને એને ચાહતા શીખો એની અધુરપ તમારા પ્રેમથી પૂરી કરો અને આ મેં બાપુમાં જોયું છે બાપુ નું સનાતન સદાકાળ મેં સ્વરૂપ જે જોયું હોય એ જોયું છે કે ઉણપ ને અધુરપ ની વાત મૂકો એને મારા પ્રેમથી હું કેમ પૂર્ણ કરી દઉં એની આપણે પ્રયત્ન કેમ થાય એ આપણે જુઓ બાપુએ તો કેવી કેવી કથાઓ કરી જગતમાં એવા એવા લોકોને પકડી પકડીને સામે લઈ આવ્યા આપણને કે તમને લોકો ભલે તમે તરછોડેલા લાગતા હો શોષિત લાગતા હો વંચિત લાગતા હો પણ મારા પાસે જે પ્રેમનું નાનકડું એક ટીપું છે એ લઈને હું તમને થોડાક ભીના કરવાની કોશિશ કરું તમને થોડાક મારા કરવાની મારા એટલે બાપુના નહીં મારા એટલે ભારતના કરવાની મારા એટલે આપણા વારસાના કરવાની મારા એટલે આપણી સંસ્કૃતિને સંસ્કારના કરવાની કોશિશ કરું અને આ બાપુ છે અલગ રંગોની અંદર અખિલ બ્રહ્માંડની અંદર જે પરમાત્માનો જે સંદેશ વ્યાપ્ત છે એ મેં કીધું એમ ખબર તો બધાને છે પણ ઝીલી બહુ ઓછા શકે છે અહીં ઇલેક્ટ્રિસિટી તો હોય જ પણ પછી આપણી પાસે પિન હોય આપણે નથી ઓલા સૌથી મોટા એક પ્રશ્નો જીવનમાં ઊભા થયા છે એમાં કઈ પિનના ચાર્જર ક્યાં ફિટ થઈ છે ફરવા ગયા પછી મોટામાં મોટો પ્રશ્ન બાપુ એ હોય બહાર ગયા પછી આ કયું પિન ફિટ થશે ને આ કયું ચાર્જર ફિટ થશે આ ચાર્જરો ને પીનો છે ને એ માણસે જાત જાતના બનાવ્યા છે ને એમાં ફિટિંગ ન થતા પણ પરમ તત્વનું જે તેજ છે ને મેં ની જેમ સોકેટ બોકેટની માથાકૂટ કરવાની નથી માત્ર ખુલ્લું દિલ રાખવાનું છે આપણે આ બધી તો લીલા છે હું સમજુ છું હું તો બહુ બાળકની બાળક ની જેમ જાઉં વસ્તુ કોર વાળી પહેરવાની સોનેરી કોર વાળી પહેરીએ એમાં હું એમ આપણે એમાં એમાં આનંદ કરવાનો આ દુનિયામાં આપણે એના માટે તો આવ્યા છીએ કે જે બે ઘડીની મસ્તી જેટલી થઈ શકે પણ એક જ શરત રાખવાની કે કોઈને કનડવા વગરનો કોઈને નળડા વગરનો નૈડા કનૈડા વગરનો જે તમે આનંદ કરી શકો કોઈની સ્પીડને બ્રેક કર્યા વગર તમે તમારી સ્પીડ વધારી શકો ને તો તમે જીવવાને લાયક છો કોકને મારે પરાણે ધોતી પહેરાવાય નહીં કોકના જીન્સ પહેરેલા પરાણે ઉતરાવાય નહીં મને મોજ આવે બે ઘડી પહેરી લીધી એ આ જગતનો સાર છે બીજું કઈ મોટો સાર છે નહીં આજે આ પહેરું ને કાલે ટી શર્ટ પહેરીને રખડતો હોઈશ પરંતુ એક બીજા રૂપની અંદર હોઈશ અને એ જ આ દુનિયામાં આપણે કરવાનું છે ને બાપુ આપણને હસતા હસાવતા મોજ કરતા કરતા રામકથાની યાત્રા કરાવતા કરાવતા આજ સિંધાડી દે છે આજ શીખવાડી દે છે આજ કરાવી દે છે આ તો અચાનક મોકો મળ્યો આને તો મારા મનમાં કંઈ હતું નહીં એવું હતું કે બાપુના દર્શન કરીશ બરોબર અને મેં કીધું સાવ જુદી રીતે ગોઠવાયેલો યોગ મને નિલેશભાઈ પૂછતા હતા કેવી રીતે મેં કીધું હું તો પહેલેથી પોચેલો જ હતો આ આ તો કુદરતી એવી વ્યવસ્થા થઈ ગઈ ગુરુવાયુર આવવાનું થયું બાપુની પાસે મને બહુ આનંદ થાય મને બહુ આમ આમ બાપુ તો મારા મા બાપના સ્થાને છે હું અનેક વાર કહી ચૂક્યો છું હમણાં જ આ મેં કીધું ને કે ભાઈ સર્વ સ્વીકાર આપણે કોકનો સ્વીકાર કરીએ તો કોક આપણો સ્વીકાર કરે આવું આ ધોતી પહેરીને નીકળો ને બાપુ આ લિફ્ટમાંથી નીચે ઉતરો તો ઓલા રિસેપ્શનવાળા જરાક ઓહો એમ કે આ ભાઈ એમ કે આ તો આપણાવાળા લાગે છે એમ આપણે એનો સ્વીકાર કરીએ તો એ આપણો સ્વીકાર કરે ને હોશે હોશે જરાક બે પાણીની બોટલ આપી આવે બરોબર બાપુમાં બસ તત્વ મેં બહુ જોયું છે હું મારા મારી પોતાની વાત કરું તો અમારા દિલેશભાઈ હાજર હતા કે જન્મદિવસે અચાનક ભીડ તો થોડીક ધાયરા કરતાં વધારે થઈ ગઈ અને બાપુ બહુ સમતાપૂર્વક બધું આનંદથી બેઠા હતા ખાલી ભાવ માટે કે ભાઈ હાલો હું અહીંયા આવ્યો છું જઈને આનંદ થાશે પણ અમે અમે મૂંઝાણા ચાર પાંચ મિત્રો અમે જે હતા કે કેક થોડીક આઘી રાખીએ બાપુ ને કેક કટિંગ કરીએ સારું ન લાગે એટલે મેં કીધું હવે કેક તો મંગાવી છે ને બધા લોકો કેક ખાવાની અમુક તો કેક માટે તો આવ્યા હોય એનું તો ધ્યેય જ હોય કે જયનો જન્મ દિવસ હોય એ ભલે ને બાપુ આવ્યા હોય ભલે ઓલી થાળી જે પીરસાય એમાં આપણો જીવ છે એ ક્યારે શરૂ થાય એ ચેક કરીએ એટલે મેં કીધું કેક કટિંગ કરીએ તમે એ મૂંઝવણ તમે વિચાર કરો આ મારી તો પીઠ હોય પણ બાપુ પારખી ગયા કે આ કેક છે બાપુ હિંચકા ઉપરથી નીચે ઉતરી ગયા અમારી બાજુમાં આવીને રહી ગયા બરાબર આ જે ઘટના મેં જોઈ ને કે બાપુએ કે હું તમારો તિરસ્કાર હું કેકનો તિરસ્કાર નથી કરતો તમને કેક ભાવતી હોય ને તમને કેકમાં મજા આવતી હોય બાપુએ ખાલી એટલું જ પૂછ્યું કે એગલેસ છે ને તો મેં કીધું જૈન હોટલમાંથી આવેલી છે એ માલિકે ફાઈવ સ્ટારનું ટેગ નથી લીધું ફોર સ્ટાર હોટલ કરી નટકાવી દીધી મુકેશભાઈ શેઠે કે ભાઈ આપણે ફાઈવ સ્ટાર કરવા જાય તો નોનવેજ આપવું પડે એટલે આપણે એ ટેગ જ નથી જોતું ભલે ફોર ના ઓલું થાય બાપુ આ એક જ સવાલ ખાલી કર્યો બરોબર આવું એટલા માટે તમને નથી કહેતો કે મારા જન્મદિવસે આવ્યા ને કેક ખાધી હું એટલા માટે કહું છું કે બાપુની એ ક્ષમતા છે કે હું તમારી કેકમાં જોડાવા તૈયાર છું હું તમારા દરિયા કિનારે તમે વોલીબોલ રમતા હો તો રહીને બે વાત કરવા તૈયાર છું પણ તમે તમે મારા મારા રામ નામમાં હનુમંત નામમાં નામમાં તમે મારા શિવ જોડાતા તો થાવ બાપુ આ માગણી નથી કરતા બાપુ લાગણી કરીને આ બાપણને શીખવાડે છે હવે વિચાર કરો કે આ ઘટના બન્યા પછી બાપુ કદાચ એમ કે ભાઈ બીજું કઈ નહીં આજે જય ભાઈ તમે બાજરા રોટલો બે દી લગી ખાજો બીજું કઈ ખાતા નહીં એવું મને લાગે છે એટલે હું એમ કહું કે તમે મારા ઘરે આવીને તમે કોઈ સંકોચ વગર જો ઉભા રહી ગયા હો કેક કટિંગમાં તો આપ કયો તો હાથ દી લગી આપણે નિર્જળા કરી નાખી સાહેબ આ પ્રેમનું પરાક્રમ છે આ પ્રેમની તાકાત છે જે દરવાજાઓ તમે જોર કરીને હાથીઓ આ કેરળ તો હાથીઓનું જ રાજ્ય છે હાથીઓ ને મસ્તક લખીને તમે તોડી નથી શકતા ને એ દરવાજાઓ પ્રેમના પોકારથી અંદરથી કોક ખોલી દે છે બાપુનો આ પ્રેમનો પોકાર છે કે મારે હાથીનું બળ નથી લગાડવું પડતું મારે તો પ્રેમનો પોકાર કરવો પડે છે મારે મારે તમારા દરવાજા દરવાજા તોડવા નથી ખોલીને ખોલી નાખો અને અંદર ને બહારની દુનિયા નાખો એ જગત જોઈએ છે અને એ મને બહુ આનંદ થાય કે મેં હું તો દર વખતે આ કહું છું હજી એક મને ક્યાંય હજી એક કહેતો રહીશ મને મારો શ્વાસ હાલશે ત્યાં લગી કહેતો રહીશ કે આપણો આનંદ છે કે આપણે બાપુના સાનિધ્યમાં છે બાપુની નિશ્રામાં છે સદે બાપુની વચ્ચે આપણે આ બધું માણી જાણીને બધું જોઈ શકીએ છીએ સ્વીકારી શકીએ છીએ તો છેલ્લી એક નાનકડો શેર મારે કહેવો હતો એ કહીને હું સમાપન કરું સરસ મજાનો નાનકડો બેદ દીટી શેર છે કે વો હમે કભી પીછે છોડી નહીં શકે વો અમે કભી પીછે છોડી નહીં શકે હું ગોતું છું કોનો છે ફરતો ફરતો આવે ને નધણિયા તું બાળક આવે ફરતું ફરતું મોબાઈલમાં પછી આંગળી ગોતીને આપણે ગોતવા જાય બાપ બાપ કે પણ કોઈને ખબર હોય તો ચિંતા હોય તકદીર હોય બાપુ ઘણી વાર આપણે ઈશ્વરના ખેલ જોઈએ હમણાં આ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા જીત્યું તો એક સમાચાર આવ્યા હતા કે એક લીઝા સ્ટેગલર નામની ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ જીતાડી ગયેલી બે હજાર તેરમાં માં મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એને ભારતની અંદર કોઈ અનાથાલયની અંદર કચરા ટોપલીમાં નાખી દીધું અનાથાલયની બહારની અને એ રોવાનો અવાજ સાંભળી લેલો આશ્રમ જ હતો એટલે ત્યાંથી એ લોકો ઊંચે કે આવ્યા અનાથ છોકરી અહીંયા હતી અને એક અમેરિકન કપલ છે એ બાળક દત્તક લેવા માટે આવ્યું એને ગમી ગઈ એ અમેરિકા લઈ ગયા ત્યાંથી ઓસ્ટ્રેલિયા ગયા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની કેપ્ટન થઈને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે વર્લ્ડ કપ જીતી ગઈ બે હજાર તેરમાં માં જે મા બાપે જે સંતાનને વિચાર કરો કૂતરા ખાઈ જાય એના માટે કચરા ટોપલીમાં નાખી દીધું હોય કેમ જીવ હાલે આપણને સાંભળીને રેરાટી થઈ જાય આટલું વાંચીને રેડાટી થઈ જાય ઈશ્વરે શું નિર્માણ કર્યું હશે કે આ આખી વિશ્વ કક્ષાની પ્રતિભા બનાવી દીધી એમાંથી એ કચરા ટોપળીમાંથી ઉંચકીને એટલે સાહેબ આપણે એના ગણિતના દાખલા ગણવામાં ટૂંકા પડીએ છીએ આ મારો જાત અનુભવ છે આ પચાસ વર્ષ નથી ગણવા આપણને સમજાતા એ કયા દાખલા ક્યાંથી કેમ ગણાવવા માગે છે ક્યાંથી કેમ કોને ક્યાં પહોંચાડવા માંગે છે કોને કેમ આમ થાય કે આપણને એમ થાય કે આ આનું આ જ લખેલું હોય છે ને એને ટિકિટ ખર્ચી ના ઓલા ખબર હોય તો ઓલા ખબર છે ઓલા આપણા બધા અમારા ફોરેનના મિત્રોને ખબર હશે ઓલું શીપ એક મોંઘું હતું ટાઈટેનિકનો કાટમાળ જોવા નીચે જતું હતું પાણીમાં રૂપેશભાઈ અને એમાં જગતના મોટા મોટા અબજપતિઓ અઢી અઢી લાખ ડોલરની ટિકિટ અઢી લાખ ડોલર એટલે ગુણા હજી એસી કરવાના હવે તો ત્યાંસી કરવાના ત્યાંસી પોઈન્ટ પાંચ આઠ થઈ ગયા છે એટલે ચોર્યાસી કરવાના એમ માનો એવી ટિકિટ લઈને બધે અબજપતિઓ ટાઈટેનિક નો કાટમાળ જોવા ગયા પોતે કાટમાળ થઈ ગયા શિપ યા બ્લાસ્ટ થઈ ગયું ખુદ શિપ બનાવનારો હતો આનો અર્થ એ થયો તમારું મૃત્યુ જો દરિયાના તળિયે લખેલું હોય ને તો તમે ટિકિટ કપાવીને જાશો યાર તમારું હાલશે નહીં એમાં તમે ટિકિટ કપાવશો ખાસ યા જવા માટે તમે એમ કહો કે આ તો ઉપર ધરતી ઉપર આટા મારે છે આ કે દરિયાના તળિયે કેમ જશે તો હું તો ટિકિટ લઈને જઈશ તો રહી જેને આગળ જાવું જ નથી એને કોણ ધક્કો મારીને પાછળ નાખે જે છેલ્લી લાઈન માં જ બેઠો છે એને કોણ છેલ્લે નાખશે તો બાપુ આ મને બહુ ગમતી પંક્તિ ફરતી ફરતી નધણીયાતા બાળકની જેમ આવી પણ મેં કીધું આ બાપુને જ લાગુ પડે એવી પંક્તિ છે બાપુ કોઈનાથી આગળ નીકળવું જ નથી એટલે બાપુ પાછળ રાખી શકે એમ જ નથી બાપુ કે અમે તો આવવાય તૈયાર છીએ અમે તૈયાર નથી તમારી ઈચ્છા ન હોય અમે તો ઉભા છીએ એમને સાઈડ તમારે ખુરશી મૂકવી પડે ખુરશી ખસેડવી પડે એવી જગ્યા જો છે ને મારે ખુરશી જ નથી જોતી મારે તમારા દિલમાં આસન જોઈએ છે ખાલી બીજું કોઈ આસન જોતું નથી

બચ્ચા કામયાબ હો યા ન હો ફિકરાય નહી મારી એક સંતાને પગલા કહી ને એ જ અમારી સફળતા છે એ સંતાન સફળ થાય કે નહીં એની માથાકૂટમાં પડવું નથી એટલે કે મારી સફળતા તો મારા બાબાપને અહીંયા મેં જન્મ લીધો ને ત્યાં પૂરી થઈ ગઈ બાકી તમે જે જુઓ છો ને તો રૂપિયાની સફળતા છે બાપુ આપણને મજા આવે એવી વાત કરીએ એ વાતનું ઉદાહરણ આપતા આપતા કે અભિનય છાવો જાઓ છોડ કરીએ દિલ અભી ભરા નહીં તમને ગીત મફતમાં સાંભળવા મળે અને અમુક આ ફોરેનની મોટી મોટી કોન્સર્ટ હોય મ્યુઝિકની બારસો બારસો ડોલરની ટિકિટ લઈને સાંભળવા મળે એટલે લોકોને એમ થાય કે આ જે ગીત ટેલર સ્વિફ્ટે ગાયું એ તો અલ્ટિમેટ ગીત હશે કારણ કે એનો તો ભાવ તો જુઓ આ કોલ્ડ પ્લેએ ગાયું એ તો ઊંચામાં ઊંચું ગીત હશે એની કોન્સર્ટના ભાવ તો જુઓ અને આ તો મફત સાંભળવા મળે જબીને જાઓ છોડ કરીએ દિલ અભી ભરા નહીં પણ ગીતનો ભાવ જુઓ તમે ગીતની અસર તમારી ઉપર શું થાય છે એનો ભાવ જુઓ કોન્સર્ટના ભાવ જોશો ને તો છેતરાઈ જાશો આ અંદરનો ભાવ જોવાની વાત છે ને અંદરનો ભાવ બાપુ આપણને સતત ભીંજવતા રહે છે એક કથાથી બીજી કથા એક કથાથી બીજી કથા થાક્યા વગર એમની કથા ચાલુ છે અવરીત અને એમાં મેં કીધું એમ આ સરસ મજાના પ્રેમદૂત ની સાક્ષી આપણે અલગ 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 જગ્યાએ ક્યાંક 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 નાના નાના ઓલા નાના છોકરાઓ નો ઓલી કોકની ઘરે પાર્ટી થતી હોય કોકની ઘરે ટીવી હોય જૂના જમાનામાં આવું હતું ફોન હોય તો આમ ડોકા કાઢીને જોવે એટલે હું તો ડોકા કાઢીને જોવા ક્યારેક ક્યારેક આવી જાઉં છું આ બા